राष्ट्रीय स्वयंसेवक संघनी भगिनी संस्थाना दुर्गावाहिनीना संयोजिका डॉक्टर अग्निबेन आल द्वारा तेमना जन्मदिवस प्रसंगे थेलेसेमियाग्रस्त बाळकोना लाभार्थे रक्तदान कैम्पनु आयोजन करवामां आव्युं हतुं। बनासकांठा अने पाटण जिल्लामां थेलेसेमियाग्रस्त बाळकोने रक्तनी खूब जरूरियात ऊभी थती होय छे अने तेमनी आ जरूरियात सामे रक्त खूब ज ओछुं होवाथी बाळकोनी हालत कफोड़ी बनी जाय छे। त्यारे रक्तनी आ जरूरियात सामे लोकोमां जागृति आवे अने वधुने वधु लोको रक्तदान करे ते आशयथी डॉक्टर अग्निबेन आल द्वारा पोताना जन्मदिवसनी उजवणी प्रसंगे डीसानी आदर्श हाईस्कूल खाते रक्तदान कैम्पनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां रक्तदाताओ जोड़ाया हता अने रक्तदान करी अन्य लोकोने पण रक्तदान करवा माटेनो संदेशो आप्यो हतो। आ रक्तदान कैम्पमां एकत्रित थयेला रक्तने थेलेसेमियाग्रस्त बाळको, गरीब सगर्भा महिला अने अति गंभीर परिस्थितिमां विनामूल्ये आपवानो निर्धार करवामां आव्यो छे। आ प्रसंगे विश्व हिंदू परिषदना केन्द्रीय सहमंत्री અને લીગલ સેલના કેન્દ્રીય અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નટુભાઈ જોશી, કૈલાસભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોતાના જન્મદિવસની આ રીતે અનોખી ઉજવણી કરવા બદલ ડોક્ટર અવનીબેન આલે સમાજમાં પણ નવો રાહ ચીંધ્યો છે। નમસ્કાર, જય શ્રીરામ। આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જે સ્ત્રીઓ ગર્ભવતી છે અને જેનું કોઈ નથી, જે સ્ત્રીઓની સામે રિપ્લેસમેન્ટ આપવા માટે પણ બ્લડ નથી હોતું અને જેની પાસે પૈસા પણ નથી હોતા, એવી સ્ત્રીઓના હેતુ માટે, એમના ઉપયોગ માટે આ બ્લડનો ઉપયોગ કરવામાં આવશે। ફક્ત ને ફક્ત સેવાકીય હેતુ માટે આ બ્લડ રક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલું છે। દુર્ગાવાહિનીના વિભાગ સંયોજિકા તરીકે સમસ્ત હિન્દુ સમાજને મારી એવી નમ્ર વિનંતી છે કે આવા સેવાકીય કાર્યોના માધ્યમથી આપ સૌ પણ આવી એક પહેલ કરી શકો એમ છો। આજરોજ અમારા વિશ્વ હિન્દુ પરિષદના મહેસાણા વિભાગના સંયોજિકા એવા ડૉક્ટર અવનીબેન આલનો 36મા વર્ષમાં પ્રવેશ છે, જન્મદિવસ છે, એ નિમિત્તે એમણે રક્તદાનનો આ કેમ્પ રાખ્યો છે। એમને અમે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સમાજ માટે આ એક બહુ જ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે કે આટલી નાની ઉંમરના વ્યક્તિ પણ પોતાના જન્મદિવસે સમાજને ઉપયોગી થાય એવું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે।